તમને બધાને કહું છું તમે ઓફિસમાં હો તો ઓફિસમાં ઘરે હો ઘરે બાર ને ઓગણ ચાલીસે વીઆર સેવા ગ્રુપનો મેમ્બર આખા વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં યા છે વિધર્મીઓ નમાજ નો સમય થાય ને તો ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર પણ પગવાળી અને એની નમાજ પઢવા બેસી જતા હોય બેસા જગ્યા નહીં આપણે જો શીખવું હોય તો એમની પાસેથી આ શીખવાનું બીજું બધું ના શીખો શીખવું હોય તો આ શીખો ડિસિપ્લિન સમય થાય ને એ લોકો પગ જો નમાજ પડવા બેસી જતા હોય બાર ને ઓગણ ચાલીસે સેવા ગ્રુપ નો મેમ્બર દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય એ પોતે પલાઠી મારીને બેસી જાય બે હાથ જોડી આંખો બંધ કરે અને આખું વિશ્વ હિંસા મુક્ત થાવ આખા વિશ્વમાં કોઈ જીવની હિંસા ન થાવ આવો એક વિચાર વહેતો મૂકે હું તો કઉ તમારા નોન જૈન મિત્રો હોય એને પણ તમે આમાં જોડો કોણ ઈચ્છે છે કયો હિન્દુ ઈચ્છે છે કે વિશ્વમાં પ્રાણીઓની હિંસા થાય જયારે ચારે બાજુ હિંસાના રાફડા ફાટ્યા છે એવા સમયની અંદર આપણે આ વૈચારિક આંદોલનને એટલું મજબૂત કરીએ જો નવ યુવાનોથી ઓનલી ગણીને નવ યુવાનોથી ભીવંડી ના નવ યુવાનોથી વીઆર સેવા ગ્રુપની શરૂઆત થઈ આજે નવ વર્ષની અંદર નવ હજાર આ સંખ્યા ક્રોસ કરી જતી હોય તો મારે કેવું છે તમારા જેવા તરવરિયા પંદરસો યુવાનો આજથી નિર્ણય લે બાર ને ઓગણ ચાલીસ જમવા તો નથી દેશતા તમારો કાંટો ખસતો ગયો ને ખસતો ગયો કેમ કે નૌકારસી ટાઈમ ખસતો ગયો ભાઈ નૌકારસી કતરા વજે આવે વા બરાબર હાડી હાથ વજે આવે પણ તમે જમવા નાસ્તો કરવા કેટલા વાગે બેસો ઉઠે છે નવ વાગે એટલે નૌકારસી નવ વાગે આવે એટલે બપોરનો કાંટો ક્યાં ખસ્યો બે અને અઢી તો ટી ટાઈમ ક્યાં ગયો પાંચ વાગે ગયો તો ચોવીયાર નો ટાઈમ રાત્રો નવ વાગે તમારા ટાઈમ ખસતા ગયા બાર ને ઓગણ તમે ફ્રી થઈ ગયા નક્કી કરો આજથી ઓગણ ચાલીસ થાય ત્યારે આખા સેવા ગ્રુપના તમામ મેમ્બર એકી સાથે વૈચારિક આંદોલન ઉત્પન્ન કરે આ ગુરુદેવે આવો એક વિચાર વહેતો મુક્યો છે આપણે એને ઝીલી લેવાનો છે એમની સમાધિ આ આબોલ જીવોની સદગતિ થાય સમાધિ પ્રાપ્ત થાય એના માટે પણ પંચેન્દ્ર ખરેખર જો કરવા જેવી હોય તો કોની પંચેન્દ્રિય મનુષ્યની હું બસ એન્ડ ઉપર આવું છું પંચેન્દ્રિય મનુષ્ય મેં તમને એકેન્દ્રીય સમજાવ્યું મેં તમને વિકલેન્દ્રીય સમજાવ્યું મેં તમને પંચેન્દ્રિય તિર્યંચ સમજાવ્યા અને વર્તમાન કાળ એવો આવ્યો છે કે હવે પંચેન્દ્રિય મનુષ્યની પણ સુરક્ષાના પગલા લેવા પડે છે બાળક પેટમાં આવે ખતમ એડોપ્શનની જગ્યાએ એબોર્શન આ પંચેન્દ્રની સુરક્ષા ક્યાં રહી હજી તો બિચારો ગર્ભમાંથી બહાર આવે એ પહેલા અંદર જ ખતમ કરી દેવામાં આવે છે બે દિવસ પહેલા અમારા પાલડી વિસ્તારમાં જે સુકૃત સેન્ટર છે એમાં ત્રણ દિવસનો લેડીઝ માટેનો સેમિનાર રાખ્યો ત્રણ દિવસમાં ત્રણ ગાયનેકોલોજિસ્ટ આવ્યા પહેલા દિવસે શરદ ઠાકર એમણે લવ જેહાદ ઉપર પ્રવચન કર્યું બીજા દિવસે પ્રતિભાબેન વોરા મેરેજ સાયન્સ ઉપર કર્યું અને ત્રીજા દિવસે આવ્યા હતા બોમ્બેના ડોક્ટર મહેન્દ્ર પટેલ તમારે કદાચ કરવો હોય તો મને કહેજો હું તમને ગોઠવી આપીશ આ મહેન્દ્ર પટેલ મુંબઈમાં રહે છે ઓગણીસો બોતેર એને પ્રેક્ટિસ શરૂ કરી ઓગણીસો બાણુ સુધીમાં આ માણસે પચીસ હજાર એબોર્સન કર્યા પચીસ હજાર ગર્ભપાત કારણ કે લીગલ હતું ઓગણીસો બાણુમાં એક જૈન ભાઈ ને મળ્યો એને એક સંતનું નામ આપ્યું ભાઈ તું આ પાપ કરે છે પણ આ સંતને મળી આવ કેમ કે પટેલ અજયન હતા એને અજૈન સંતનો કોન્ટેક કરી આપ્યો આ સંતે એને ભગવદ ગીતા આપ્યો આગળ ગયા પછી એને ભાગવત આપ્યું આત્મા છું એ પણ છ હું જેમ જીવ છું એ પણ જીવ છું મને જેમ કોઈ મારે તો ગમતું નથી તો આ ગર્ભમાં રહેલા બાળકને કોઈ મારી નાખે કેમ ગમે મને કે દુનિયા આખી પરદેશું જઈ આવ્યો ત્યાંની નવી ટેકનિક શીખી આવ્યો ત્રણ મહિનાનું બાળક થઈ જાય ને પછીથી એબોર્શન ના કરી શકાય પણ એક એવું સાત મહિનાનું બાળક થઈ ગયું હોય ને પેટમાં એનું પણ એબોર્શન કરી શકું એવી ટેકનિક શીખીને આવ્યો ઘણાને શીખવાડી પણ આ સાંભળ્યા પછી હલી ગયો મને ખૂબ પસ્તાવો થયો અને પસ્તાવા માટે પ્રાયશ્ચિતતા આવ્યો અને પ્રાયશ્ચિત એ આવ્યું વીસ વર્ષ સુધી જો તમે પચીસ હજાર જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જ્યાં તમને બોલાવે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ જાઓ અને સૌને આ પાપથી બચાવો અઢાર વર્ષથી હવે તેઓ ગર્ભપાત કરવામાં કેટલા નુકસાન છે એના કારણે ભવિષ્યની અંદર કેવા કેવા નુકસાનો થઈ શકે છે એની સાયન્ટિફિકલી મેડિકલ સાયન્સ દ્વારા સમજૂતી આપી અને બધાને બચાવે છે અટકાવે છે